गुड आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट झेवियर स्कूल आदिपुर गुजराती माध्यमिक क्लास में तुम्हारा स्वागत है। बाळ दोस्तों मजा में ने? चलो आज आप अंग्रेजी विषय में फरी अभ्यास करवा अगौ आप 11-20 तेना अंग्रेजी में अंक लगता और स्पेलिंग लगता शीखी गए। आज आप भाग बे बीजी एक्सरसाइज करवा जो तमने स्पेलिंग याद हे तो झड़प थी तमने आ एक्टिविटी आवड़ी हे। स्पेलिंग याद है ने तो चलो अँ तक सूचना आपी है कि स्पेलिंग पूरा करो एट के 11-20 में अँ स्पेलिंग आपेला है जो खाली जगह तरीके से तो तमारे याद कर आ स्पेलिंग पूरा करवाना है कि क्या अंक स्पेलिंग है जरा ध्यान की जुओ। चल जो पेलो है टी लखेल खाली जगह एल खाली जगह હવે ટી ઉપર કે કયો સ્પેલિંગ શરૂ થાય બે થી વધારે પણ હોય 12 છે 13 છે પણ આપણે બીજો પણ અક્ષર અહીંયા આપેલો છે તો યાદ કરો કયો આવશે 12 તો આપણે અહીંયા 12 માં ટી આપેલો છે તો પછી ડબલ્યુ ઈ એલ આપેલો છે એ પછી શું આવશે વી ઈ તો આ રીતના આપણે ખૂટતા અક્ષર એટલે કે જે સ્પેલિંગ ખાલી હતા એ પૂર્યા કયો સ્પેલિંગ બની ગયો 12 એટલે કેટલા 12 એ રીતે બીજો જો જરા યાદ કરો ખાલી જગ્યા પછી એ ઈ છે અને પછી ત્રણે ખાલી જગ્યા છે તો શું આવશે બોલો હા ઈ ઈ એલ ઈ વી ઈ એન 11 એટલે 11 તો એવી જ રીતે આ બધી જ ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે। ચાલો તમારે ઝડપથી મને કહેવાનું છે જુઓ ખાલી જગ્યા પછી વી ઈ ખાલી જગ્યા ટી ડબલ ખાલી જગ્યા એન પાછળ તમને ખબર છે કે એકદમ સહેલું છે કે ટી ડબલ એન આવશે પણ આગળ શું આવશે યાદ કરો સરસ 17 નો છે સ્પેલિંગ તો સ્પેલિંગમાં આવશે S E B E લખેલા છે N લખશું અને T ડબલ E N 17 એટલે 17 એવી જ રીતે નીચેનો સ્પેલિંગ જુઓ દેખાય છે ત્યાં પછી N E ફરી ખાલી જગ્યા ને N તો પાછળ તો તમને ખબર છે કે ટીમ નો સ્પેલિંગ આવશે પણ આગળ સરસ 19 તો આપણે 9 નો સ્પેલિંગ N I N E આપેલા છે અને T ડબલ E N 19 એટલે 19 આમ જે અક્ષર આપેલા હોય એ તમારે નહીં લખવાના પણ એ આગળ પાછળ જે ખાલી જગ્યા છે વિચારીને યાદ કરીને તમારે લખવાની છે એવી જ રીતે નીચે ખાલી જગ્યા T ખાલી જગ્યા I R આ તો તમને બધા બધા જ યાદ આવી ગયું ને સરસ 13 तो T H I R आपेल छे अने T डबल E N 13 એટલે 13 એ જ રીતે બીજી ખાલી જગ્યા જુઓ કયો સ્પેલિંગ છે એને કોઈ ટી નો છે નહીં કયો છે 20 નો સરસ T W આપેલ છે W પછી શું આવશે E E પછી N અને N પછી તો T W E N T Y 20 એટલે 20 તો આ રીતે કોઈ પણ અંક ની ખાલી જગ્યા આપેલી હોય તો તમારે ધ્યાનથી વિચારીને સાચો સ્પેલિંગ લખવાનો છે જો એ પણ ભૂલ કરશો તો એ ખાલી જગ્યા ખોટી ગઈ હશે હવે એવી જ રીતે બીજો પ્રશ્ન છે આ તો બહુ સહેલો છે તમને ઝડપથી આવી જશે કે યોગ્ય ક્રમમાં લખો અહીંયા તમને 11-20 માંથી કેટલાક સ્પેલિંગ લખેલા છે તો તમારે એને યોગ્ય ક્રમમાં તો લાઈનમાં લખવાના છે પહેલા 11 છે તો 11 પછી કયો સ્પેલિંગ આવે 12 તો 12 લખવાનો 12 પછી શું આવે 13 તો 13 એવી રીતે યોગ્ય ક્રમમાં તમારે સ્પેલિંગ લખવાના છે તો ધ્યાનથી પહેલા જુઓ કે સૌથી પહેલા કયો સ્પેલિંગ આવશે આમાં 1-10 ના સ્પેલિંગ પણ હોઈ શકે તમારે ધ્યાનથી પહેલે એ જોવું પડશે તો જુઓ 14, 12, 10, 15, 11 અને 13 તો સૌથી પહેલા કયો સ્પેલિંગ આવશે 10 તો આપણે
ખાલી જગ્યામાં લાઈન માં લખવાના છે એટલે 10 નો સ્પેલિંગ લખવાનો ત્યારબાદ ધ્યાનથી જુઓ 10 પછી શું આવશે 11 11 નો સ્પેલિંગ છે તો જે જે સ્પેલિંગ તમે લખતા જાઓ એ રાઈટ કરતા જાઓ એટલે પડી ગયા 12 પર 10 પછી શું આવશે 11 તો આપણે અહીંયા લખશું 11 નો સ્પેલિંગ બોલો સેલું છે ને મજા આવી ને ચાલો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ